સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સ્તરા ગામે શ્રી કુમાર શાળા નંબર 1 અને શ્રી કન્યા શાળા નંબર 2 બંને બાજુમાં આવેલ છે, સામે જ ગંદકીના પાણી ફરી વળ્યા છે. ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે ગ્રામ લોકો અને વાલીઓમાં આ બાબતે આક્રોશ જોવા મળે છે. ગામ લોકોએ જણાવ્યું હતું કે ગામમાંથી આવતું ગંદકીનું પાણી બંને શાળાના રસ્તા ઉપર ફરી વળે છે. તેઓ તાત્કાલિક ધોરણે અન્ય નિકાલ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે. હાલ બંને શાળામાં 1-8 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને અંદાજે 350 સંખ્યામાં હોય. ત્યારે આખા વર્ષ દરમિયાન રસ્તામાં પાણી ગંદકીવાળા ભરેલા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે. એક બાજુ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પંચાયતને અલગ ફંડ ફાળવવામાં આવે છે, તેમ છતાં ગંદકી મુક્ત શાળા થતી નથી ને સરકારનો પણ અભિગમ છે સ્વચ્છતા જળવાઈ રહે, પરંતુ સરા ગામમાં આ કોઈ કાર્યવાહી જોવા મળતી નથી. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંદકી દૂર કરવામાં આવે તેવી ગામ લોકો અને વાલીઓની માંગ ઉઠવા પામી છે.